વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે આપણો ગણિત, અને એમાં આપણું જે બીજું પ્રકરણ લાંબુ અને ટૂંકું. મેં પ્રકરણનું નામ દીધું એ તમને બધા ખબર તો પડી ગઈ હશે. પડી ગઈ છે બેટા? હા, ચલો પણ તોય આપણે આજે એને વિસ્તારથી સમજીએ. તો હું તમને ઘણા કેટલા ઉદાહરણો બતાવું છું એટલે તમને ખબર પડી જશે કે લાંબુ કોને કહેવાય અને ટૂંકું કોને કહેવાય. તો ચલો પહેલું ઉદાહરણ છે આપણે ચોકનું લઈએ. ચલો આ ચોક અને આ બંને ચોકને બે હાથમાં પકડ્યા છે, તો તમને જોઈને ખબર પડી ગઈ તમે આને શું કહેશો? મોટો ચોક કહો છો તમે, પણ એને શું કહેવાય? લાંબુ. અને આ ચોક નાનો છે એટલે આપણે શું કહીશું? ટૂંકું. ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ જોઈએ. તો બીજું ઉદાહરણમાં આપણે શું બતાવીશું? ચોપડી બતાવીશું. ચલો તો આ છે આપણા બંને પુસ્તકો, આ આપણે છે ધોરણ 4ની નવમી અને આ છે સાધ્યાય. તો ચલો કયું પુસ્તક મોટું કહેવાય બોલ તો બેટા? હા, જો તને ખબર પડી ગઈ ને, આ પુસ્તક શું કહેવાય? મોટું. અને આ પુસ્તક નાનું કહેવાશે. તો આ બંને પાઠ્ય પુસ્તકો મેં હાથમાં પકડ્યા છે એ પરથી તમને ખબર પડી ગઈ કે આ છે મોટું અને આ છે નાનું. એટલે આપણે એમ શું કહીશું? લાંબું પુસ્તક. અને આ છે ટૂંકું. એટલે તમને જોઈને જ ખબર પડી જાય કારણ કે આની લંબાઈ વધારે છે અને આની લંબાઈ ઓછી છે. ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ લઈએ. તો પહેલાં મેં ચોકડું લીધું, પાઠ્યપુસ્તકનું લીધું, અને હવે ત્રીજું ઉદાહરણ લઈશું. તો એમાં જો આ બંને સ્કેલ છે, માપપટ્ટીને હાથમાં પકડી છે. ચલો આમાંથી કઈ માપપટ્ટી મોટી દેખાય છે તું બોલ બેટા? સરસ, આ માપપટ્ટીની લંબાઈ કેવી છે દેખો? વધારે છે, ત્યાં લાંબુ કહેવાય. અને આ માપપટ્ટીની લંબાઈ કેવી છે? ઓછી. એટલે આ શું કહેવાશે? ટૂંકું. જો બંનેમાં તમે જો આપણે સરખામણી કરીએ તો એક લાંબી છે અને એક ટૂંકી છે, અને આપણે આપણી ભાષામાં શું કહીએ? એક મોટી છે અને એક નાની છે. તો બસ આ જ પ્રકરણમાં આપણે આવું જ ભણવાનું છે, લાંબુ અને ટૂંકું. તો તમને ખબર પડી ગઈ મેં ત્રણ ઉદાહરણ સમજાયું, ચોક દ્વારા સમજાયું, પાઠ્યપુસ્તક દ્વારા સમજાયું અને સ્ક્વેર દ્વારા સમજાયું. હવે તમારે પાઠ્યપુસ્તક, ગણિતનું પાઠ્યપુસ્તક બધા બંધ ચલો આવે, એમાં પેજ નંબર 13 ઉપર આ એક સરસ મજાની ગેમ જેવું આવેલું છે કે અહીંયા તમારે અંગ્રેજી મૂળાક્ષરો લખેલા છે અને બધાના વચ્ચેના જે અંતરો આપેલા છે એમાં છે અલગ અલગ આપેલા છે, તે બધા વચ્ચેના અંતરો માપવાના છે. પણ શું હું માપીશ કે મારું માપ તો અલગ આવશે કારણ કે મારું બોર્ડ ઉપર લખેલું છે અને તમારે તમારા પાઠ્યપુસ્તકમાં માપવાનું છે. પણ આપણે જોઈએ તો અંદાજ લગાવીશું કે બાકી? તો આપણે જોઈને ખાલી અંદાજ લગાવવાનું છે કે કોનું માપ વધારે છે અને કોનું માપ ઓછું છે. તો ચલો પાઠ્યપુસ્તકની અંદર પાન નંબર 13 ઉપર આ સરસ મજાની જે આપેલી છે એ જ મેં દોરેલું છે અને એમાં નીચે પ્રશ્ન આવેલો છે. પહેલો પ્રશ્ન કહે છે કે કોઈ પણ બે બિંદુ વચ્ચેના અંતરનું શું કરવાનું છે? ખાલી અનુમાન કરવાનું છે. આપણે શું લગાવવાનું છે? ફક્ત અંદાજ લગાવવાનું છે તે કેટલા સેમી છે. ચલો કોઈ પણ બે બિંદુ લેવાના છે. તમે ઓ અને બી પણ લઈ શકો, ડી અને બી પણ લઈ શકો, આર અને એ પણ લઈ શકો, જી અને એલ પણ લઈ શકો. તમને ગમે એવા કોઈ પણ બે બિંદુ શું કરવાના છે? માપવાના છે. તો આપણે ભૂપટ્ટી વડે માપીશું. ચલો હું તમને એક શીખવાડું છું અને એ રીતે તમારે કરવાનું છે. આપણે સ્કેલ લીધી અને એને આપણે માપીશું. ચલો હું આ બંનેનું માપ માપું છું, ઓ અને બીનું. તો અહીંયા મેં મૂક્યું 0 હોય ત્યાં મૂકવાનું અને અહીંયા બીજું તો જુઓ 15ના ઉપર થોડુંક વધારે છે એટલે 17 સેમી થશે. કેટલા સેમી થશે આટલું? 17 સેમી. પણ એવું ના હોય કે મારું માપ હશે એવું જ તમારું માપ આવશે. તમારે તો પાઠ્યપુસ્તકની અંદર માપવાનું છે. તો તમારે પહેલાના જવાબમાં શું લખવાનું? ગમે તે કોઈ બે બિંદુ માપવાના છે અને એના વચ્ચેનું અંતર તમારે લખવાનું રહેશે. ચલો હવે પછી બીજો પ્રશ્ન છે, કયા બે બિંદુ એકબીજાથી સૌથી વધુ દૂર છે? તમારા જવાબ ચકાસો. તો ચલો બેટા આ બધામાંથી તમને કયા બે બિંદુઓ સૌથી દૂર દેખાય છે? ચલો ઓ અને બી તો નજીક છે, ઓ અને બી પણ નજીક કહેવાય, બી અને આર પણ નજીક કહેવાય, તો ચલો સી અને કે પણ નજીક કહેવાય, એમ અને એફ નજીક કહેવાય, સી અને એન નજીક કહેવાય, સી અને જી પણ નજીક કહેવાય, એ અને જી નજીક કહેવાય, એ અને એલ પણ નજીક કહેવાય. તો તમે તમારી રીતે વિચારો. ચલો કોણ કહેશે મને? તને આવડી છે બેટા? હા તો બોલ. ચાલ સરસ, ઓ અને એમ. જો આનું અંતર કેટલું બધું થઈ ગયું છે? ચલો બેટા હા તે જવાબ સાચો આપે, ઓ અને એમનું અંતર વધારે છે. તમને વધારે જોઈને જ ખબર પડી જાય બેટા. ઓ છે અહીંયા આપેલું છે,
કયું મોટું છે. ચલો તો કયા મેંદુનો સૌથી વધુ નજીક દેખાય છે? તો આમાંથી ઘણા બધા એવા મેંદુઓ છે કે જે સૌથી વધુ નજીક દેખાતા હોય. તો ચલો આ બે મેંદુઓ પણ આપણે લઈ શકીએ. તો ઓ અને ડી સૌથી વધુ નજીક દેખાય છે. તો ત્રીજા પ્રશ્નના જવાબમાં શું આવશે? ઓ અને ડી સૌથી વધુ નજીક દેખાય છે. ચલો ચોપડીની અંદર તમારે જે મેં ધ્યાન કરી છે એ જ તમારે ઘરે શું કરવાનું છે? જાતે કરવાનું છે. અને એ ત્રણ પ્રશ્નો મેં અહીંયા સમજાયા. તમારે બાજુમાં પેન્સિલ વડે એનું માપ લખવાનું રહેશે. ચોપડીની અંદર આ ત્રણ પ્રશ્નો આપ્યા છે, મેં અહીંયા તમને સમજાવી દીધા, ત્રણ એના જવાબ પણ કહી દીધા છે. તો બાજુમાં તમારે પેન્સિલ વડે લખવાનું રહેશે. હવે પેજ નંબર 14 ઉપર તમને એ કીધું છે, બિરબલ ને અકબરની વાત કરી છે કે કોની રેખા વધારે અને કોની રેખા મોટી. તો તે તો તમને જોઈને જ ખબર પડી જશે કે અકબરની રેખા બિરબલની રેખા કરતાં કેવી છે? નાની છે. અકબરની રેખા નાની છે અને બિરબલની રેખા મોટી છે. તો ખાલી પ્રવૃત્તિ જેવું છે, બીજું કંઈ નથી. અને નીચે એવું કીધું છે, જાતે પ્રયત્ન કરો. તો તમારે શું કરવાના છે? બધા ચિત્રો દોરવાના છે અને માપ લઈ. તમે ધોરણ 3માં માપ લેવાનું શીખી ગયા. ધોરણ 3માં અમારે આ ચેપ્ટર આવતું હતું, લાંબુ અને ટૂંકું, જે ચોથા ધોરણમાં થોડુંક વિસ્તારીને આપ્યું છે. તો શું કરવાનું છે? પેજ નંબર 14 ઉપર આ જે નીચેનો પ્રશ્ન આવેલો છે, પ્રયત્ન કરો, એ બધાએ જાતે કરવાનું રહેશે. તમારે ચિત્ર દોરવાના છે. જેવી રીતે ચિત્રો દોર્યા છે એ રીતે તમારે થોડાક વધારીને જેટલા સમય વધારવાનું કીધું છે એવા ચિત્રો દોરવાના રહેશે. તો બાળકો આ જે મેં હોમવર્ક આપ્યું છે એ બરાબર ધ્યાનથી કરવાનું રહેશે. નમસ્તે.